मित्रों अखिल ब्रह्मांड में पद में सर्जक नु नाम नरसिंह मेहता छे। समय 15મું શતક। मित्रों नरसिंह मेहता ना फोटो तमे अहीं जोई सको छो। आ नरसिंह मेहता ना फोटो छे। तो चालो मित्रों अखिल ब्रह्मांड में पाठ नो परिचय मेळवीए। એટલે કે નરસિંહ મહેતાનો પરિચય મેળવીએ કે ગુજરાતી ભાષાના આદ્ય કવિ નરસિંહ મહેતાનું વતન ભાવનગર જિલ્લાનું તરાજા ગામ, સામરસાનો વિવાહ, હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું અને શ્રાદ્ધ એમની આત્મચરિત્યાત્મક રચનાઓ છે। નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના ઉત્તમ કોટિના ભક્ત કવિ છે। એમણે જ્ઞાન ભક્તિ વૈરાગ્યના પદો સર્જીને ગુજરાતી કવિતાને રણિયાત કરી છે। ઝૂલણા છંદમાં લખાયેલા નરસિંહના પ્રભાતિયા લોકકંઠે વસીને આપણે ત્યાં ચિરંજીવી બન્યા છે। જેમ કે ભોરેડે ભરવાડણ, જળકમળ છાંડી જાને, જાગને જાદવા, જાગોને જસોદાના છાયા વગેરે હૃદયસ્પર્શી અને ભાવ નીતરતી એમની કાવ્યવાણી એની સરળતા અને સહજતાથી આપણા મનમાં રમી રહે છે। આ પદમાં નરસિંહ મહેતા ઈશ્વરના સર્વવ્યાપક રૂપની લીલાને વર્ણવે છે। સંસ્કૃતિમાં ઉક્તિ છે, એક સંત વિપરા બહુધા વદંતિ, એટલે કે પરમાત્મા તાત્વિક રીતે એક જ છે પણ અનેક રૂપે દેખાય છે। જેમ સુવર્ણ એક છે પણ એમાંથી ઘડાયેલા અલંકારોના નામ જુદા છે, એ રીતે પ્રભુ આ સૃષ્ટિમાં વિવિધ સ્વરૂપે પ્રગટ થાય છે। જ્ઞાનીઓએ રચેલા જ્ઞાન ગ્રંથોને સમજવામાં કે જે ગેરસમજ કરી છે એને નરસિંહ મહેતા ગરબડ તરીકે ઓળખાવીને હસી કાઢે છે। આવા પરમેશ્વરને શાસ્ત્રના જ્ઞાન દ્વારા તો ખરા પણ પ્રેમની પરાકાષ્ઠા રૂપે ભક્તિ દ્વારા સરસ રીતે પામી શકાય છે એવી પોતાની પ્રતીતિને આ ભક્ત કવિએ અહીં વિવિધ દ્રષ્ટાંતો દ્વારા દર્શાવી આપી છે। કવિતા અને તત્વજ્ઞાનનો સમન્વય કરતું એકાત્મ ભાવનું આ પદ નરસિંહની ચિરંજીવી અને સદા રમણીય સ્મરણીય કૃતિ છે। મિત્રો આ પાઠના કેટલાક આઈએમપી પ્રશ્નો જવાબ કે જે ખૂબ આઈએમપી છે તેવા પ્રશ્નો જવાબ મેં કાઢ્યા છે। તો મિત્રો આ પ્રશ્ન જવાબને આપણે ભણીશું, સમજીશું અને યાદ પણ રાખીશું। તો ચાલો મિત્રો શરૂ કરીએ। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો। ફ્રેન્ડ્સ આ સવિસ્તર ઉત્તર છે, તેમાં છે પહેલું અખિલ બ્રહ્માંડમાં પદમાં નરસિંહ મહેતા પરમ તત્વને સી રીતે સમજાવે છે। મિત્રો એનો જવાબ જોઈ લઈએ આપણે કે અખિલ બ્રહ્માંડમાં પદમાં પરમ તત્વને સમજાવતા નરસિંહ મહેતા કહે છે કે સમગ્ર બ્રહ્માંડમાં એક શ્રી હરિ જ સર્વવ્યાપી છે, પરંતુ સૌને એ જુદા જુદા રૂપે દેખાય છે। કવિ કહે છે કે ભૂધરા એટલે કે કૃષ્ણ તું સર્વવ્યાપી છે, જેમ કે પવન તું છે, પાણી તું છે, ભૂમિ તું છે, તું જ આકાશમાં વૃક્ષ થઈ ને વિસ્તરી રહ્યો છે, તે આવી રસમય વિવિધ રચના કરી છે, એ જ આશય તું શિવમાંથી જીવ થયો છે। વેદ એમ કહે છે કે કનક અને કુંડળ એ બેમાં કોઈ ફરક નથી, કનક એટલે કે સોનામાંથી અનેક ખાટના અલંકાર બનાવીએ પણ એ દરેક ખાટમાં સોનું જ હોય છે, આ વાતને શ્રુતિ અને સ્મૃતિ પણ સાક્ષી પૂરે છે। પણ પરમાત્મા વિશે વાત કરતા ગ્રંથોએ ગરબડ કરી છે, મૂળ વાત કરી નથી, પરિણામે જેને જે ગમે તેને તે પૂજે છે, મન વચન અને કર્મથી એને જ સત્ય માની લે છે। પરંતુ કવિ નરસિંહ મહેતા
કહે છે વૃક્ષમાં બીજ તું અને બીજમાં વૃક્ષ પણ તું છે, એ બેમાં ભેદ, છતાં એની ભેદરહિત સ્થિતિ અહીં રજૂ કરી છે. અંતમાં નરસિંહ મહેતા કહે છે કે સત્ય તો એ છે કે મનથી શોધ કરતાં સમજાયું કે પ્રીત કરવાથી જ પરમાત્મા પ્રગટ થશે. પરમાત્માનો સાક્ષાત અનુભવ કેવળ પ્રેમ ભક્તિથી જ થઈ શકે છે. ચાલો મિત્રો બીજો પ્રશ્ન જોઈએ કે બીજા પ્રશ્નમાં એવું કહ્યું છે, નીચેની પંક્તિ સમજાવો, કે પંક્તિ એવી છે કે ગ્રંથે ગરબડ કરી, વાત નવ કરી ખરી, જેને જે ગમે તેને પૂજે મન વચન કર્મથી આપ માની લહે. સત્ય છે એ જ મન, એ જ સૂજે. ચાલો ફ્રેન્ડ્સ આનો જવાબ આપણે જોઈએ અને આ પંક્તિને આપણે સમજીએ. જ્ઞાનીઓ એ શાસ્ત્ર ગ્રંથોમાં પરમાત્મા સર્વવ્યાપી છે એ વાત વિસ્તારથી સમજાવી છે. જો કે પરમાત્મા વિશેની વાત કરવામાં શાસ્ત્રોએ ગડબડ ઊભી કરી છે, સાચી વાત કરી નથી. તેથી જેને છે ગમે તેની તે ભક્તિ કરે છે. સૌ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે વેદના જ્ઞાનનું અર્થઘટન કરે છે, આથી પોતાને જે ગમે તેની તે ભક્તિ કરે છે. સૌ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે વેદના જ્ઞાનનું અર્થઘટન કરે છે, આથી પોતાને જે ગમે તેને ભગવાન માનીને પૂજે છે. મન વચન કર્મથી તેને સ્વીકારી લે છે, એ જ સત્ય છે એમ એમણે માની લીધું હોય છે. મિત્રો જે તમે જોયા કે પહેલો પ્રશ્ન આ જે સવિસ્તાર હતો અને બીજો પ્રશ્ન આ જે સવિસ્તાર હતો પર કાવ્ય પંક્તિમાં હતો, તો મિત્રો આ બે સવિસ્તાર મને આઈએમપી લાગ્યા, તેથી મેં તમને આ વિડિયો સ્વરૂપે બતાવ્યા. ચાલો મિત્રો આગળ જોઈએ. તો મિત્રો આગળ છે પ્રશ્ન બે. નીચેના પ્રશ્નના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો. ફ્રેન્ડ આપણે સવિસ્તાર જોઈ લીધા, હવે આપણે જોઈશું બે ત્રણ વાક્યમાં. બે ત્રણ વાક્યમાં પહેલું છે મિત્રો, પરમાત્મા પૃથ્વી પર ક્યાં ક્યાં સ્વરૂપે રહેલો છે. ચાલો મિત્રો તમે જવાબ જોઈ લઈએ કે જવાબમાં એવું છે, પરમાત્મા પૃથ્વી પર દેહમાં દેવરૂપે, તત્વમાં તેજરૂપે, શૂન્યમાં શબ્દ રૂપે અને પવન રૂપે, પાણી રૂપે, ભૂમિ રૂપે સર્વમાં વ્યાપી રહેલો છે. ફ્રેન્ડ્સ તમને આ સમજાઈ ગયો હશે. આ પ્રશ્નમાં એવું પૂછ્યું છે કે પરમાત્મા પૃથ્વી પર ક્યાં ક્યાં સ્વરૂપે હોય છે, તો આમાં ફક્ત આપણે એટલું લખવાનું છે કે દેહમાં દેવરૂપે, તત્વમાં તેજ રૂપે, શૂન્યમાં શબ્દ રૂપે અને પવન પાણી ભૂમિ રૂપે સર્વમાં વ્યાપી રહેલો છે. બહુ સહેલો છે મિત્રો, પાકો કરી લેજો, આઈએમપી છે. તો ચાલો મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર બે, સોનું તો આખરે જ સોનું છે એવું સાથી કહી શકાય. ચાલો મિત્રો આનો આપણે જવાબ જોઈ લઈએ. કારીગર સોનામાંથી અનેક ઘાટના ઘરેણા બનાવે છે, વીંટી, પોંચી, બંગડી, માથાની પીન, ચીપિયા, વેણી, પેન્ડલ, ચેઇન, બાજુબંધ, પગના વિછિયા, કડલા, પાયલ, ચૂડો વગેરે. આ દરેક ઘરેણાનો આકાર અલગ અલગ છે, પણ એમાં આખરે તો સોનું જ છે એ પરથી કહી શકાય કે સોનું તો આખરે જ સોનું છે. મિત્રો તમને સમજાઈ ગયો હશે કે આમાં એમ કહે છે કે સોનું તો આખરે સોનું જ છે એવું સાથી કહી શકાય. તો ફ્રેન્ડ સૌ સારું સહેલો જ છે, કે જેમ કે કોઈ પણ, તમને મારી ભાષામાં સમજાવું કે કોઈ પણ આપણે ઘાટના બનાવીએ ઘરેણા, જેમ કે વીંટી, પોંચી, બંગડી, માથાની પીન, ચીપિયા, વેણી, પેન્ડલ, ચેઇન, બાજુબંધ, પગના વિછિયા, કડલા, પાયલ, ચૂડો વગેરે, આ બધે અલગ 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 કેટલા પણ પ્રકારના ઘરેણા હોય છે, પરંતુ આ બધું બને છે એમાંથી એક સોનું. તો સોનું તો આખરે સોનું જ છે. આ પ્રશ્નમાં ફક્ત આપણને એટલું જ કહેવામાં આવ્યું છે. તો ચાલો ફ્રેન્ડ્સ આગળનો પ્રશ્ન જોઈએ.
પ્રશ્ન ત્રણ, બીજ અને વૃક્ષનો કાર્યકારણનો સંબંધ સ્પષ્ટ કરો. આનો આપણે જવાબ જોઈએ કે કારણ વગર કાર્ય સંભવી શકે નહીં. જેમ બીજ એ કારણ છે તો વૃક્ષ એ કાર્ય છે. બીજને ધરતીમાં રોપીએ તો જ થર, ડાળ, પાંદડા, ફળ, ફૂલ વગેરેથી વૃક્ષનો વિસ્તાર થઈ શકે છે. અર્થાત વૃક્ષનો વિસ્તાર રૂપી કાર્ય સંભવી શકે વૃક્ષ માટે બીજ હોવું જરૂરી છે અને બીજ હોય તો વૃક્ષ સંભવી શકે. આમ બીજ અને વૃક્ષ વચ્ચે કાર્ય કારણનો સંબંધ છે. ચાલો મિત્રો પ્રશ્ન આગળનો જોઈએ કે પ્રશ્ન ત્રણ, નીચેના પ્રશ્નોના એક વાક્યના ઉત્તર આપો. એમાં પહેલું છે, સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? તો જોઈએ જવાબ, સમગ્ર બ્રહ્માંડમાં એક પરમાત્મા વ્યાપેલા છે. બીજો જોઈએ, પરમાત્માએ વૈવિધ્યપણે સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે? ચાલોનો જવાબ જોઈ લઈએ. પરમાત્માએ પોતાની રસવૃત્તિથી જ આ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન કર્યું છે. કારણ કે પરમાત્મા ન એક રૂપને મનુષ્ય અનેક રૂપ વડે પામી શકે અને એમાં રંગમાં રહી શકે. ત્રીજો છે, અખિલ બ્રહ્માંડમાં પદમાં વેદ અને સ્મૃતિ શાસ્ત્રો શું કહે છે? જવાબ છે, અખિલ બ્રહ્માંડના પદમાં વેદ અને સ્મૃતિ શાસ્ત્રો એમ કહે છે કે જેમ દરેક ઘરેણાનો આકાર અલગ અલગ છે પણ એમાં આખરે તો સોનું જ છે, તેમ સમગ્ર બ્રહ્માંડમાં એક શ્રી હરિ જ સર્વવ્યાપી છે પરંતુ સૌને એ જુદા જુદા રૂપે દેખાય છે. આગળનો છે ચોથો, કવિના મતે ઈશ્વરને કઈ કઈ રીતે પામી શકાય છે? તેનો જવાબ છે, કવિના મતે ઈશ્વરનો સાક્ષાત અનુભવ કેવળ પ્રેમ ભક્તિથી જ થઈ શકે છે. પાંચમો છે ફ્રેન્ડ, કે જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાય છે? એકવાર ફરીથી વાંચો, જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાય છે? તેનો જવાબ છે, જ્ઞાન ગ્રંથો થકી ઈશ્વર સંબંધી ગડબડની પરિસ્થિતિ સર્જાય છે. પ્રશ્ન નંબર ચાર, નીચેના હેતુલક્ષી પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો. તેમાંથી છે પહેલું, નરસિંહ મહેતાના કયા પદો લોકકંઠે વસેલા છે? સાવ સહેલું જ છે મિત્રો, આપણે વર્ષોથી ભણતા આવીએ છીએ, પ્રભાતિયા. બીજું છે, અખિલ બ્રહ્માંડમાં પદમાં શેનો એકાત્મ ભાવ છે? તો કવિતા અને તત્વજ્ઞાન. મિત્રો આ બીજો હેતુલક્ષી પ્રશ્ન છે, તે તમે પાકો કરી લેજો. આઈએમપી લાગે છે કે અખિલ બ્રહ્માંડમાં પદમાં શેનો એકાત્મ ભાવ છે? તો કવિતા અને તત્વજ્ઞાન. હજી એકવાર, કવિતા અને તત્વજ્ઞાન. ત્રીજું છે, અખિલ બ્રહ્માંડમાં પદમાં સર્જકનું નામ લખો. તો સર્જકનું નામ આપણને ખબર જ છે, કોણ છે? નરસિંહ મહેતા. હા મિત્રો, મને આશા છે કે તમને આ મારો લેક્ચર સમજાઈ ગયો હશે. તો મિત્રો, તમને મારો આ લેક્ચર સમજાઈ ગયો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર જરૂર કરજો. અને જો મિત્રો તમે મારી ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા કેટલાક અવનવા લેક્ચર્સ હું અપલોડ કરતો જઉં છું.